ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં મને આશા છે કે તમે તમારા ફેમિલી તથા તમારા સ્વાસ્થ્યનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખી રહ્યા હશો બરાબર છે હવે આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધીમાં બે લેક્ચર લીધેલા છે બરાબર છે જેમાં આપણે પ્રકાશ પ્રકાશનું પરાવર્તન તેના પ્રકારો અને તેના નિયમો વિશે જાણી લીધું છે જો તમને આ લેક્ચરમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં પણ મને પૂછી શકો છો બરાબર છે તો એ ડાઉટ આપણે ત્યાં સોલ્વ કરશું અથવા નેક્સ્ટ વિડીયોમાં એ ડાઉટ વિશે હું તમને કહી દઈશ બરાબર છે ઓકે ચલો હવે આપણે આ ચેપ્ટર આગળ વધારીએ તો હવે આપણે જોવાના છે અરીસા અને તેના પ્રકારો બરાબર છે તો અરીસા મોટા ભાગે બે પ્રકારના આપણે ડિવાઈડ કરી શકીએ છીએ કે જેમાં એક હશે સમતલ અરીસાઓ અને બીજા હશે ગોળી અરીસાઓ જે આપણને આ આકૃતિમાં દેખાય છે હવે તમને એમ થાય કે સમતલ અરીસા એટલે કેવા અરીસા તો જે આપણા ઘરમાં સામાન્ય રીતે જોવા મળે છે બરાબર છે કે જે આપણે માથું ઓળવામાં કે ડ્રેસિંગ ટેબલમાં આપણે યુઝ કરીએ છીએ એ અરીસાઓ બરાબર છે તો હવે તમને એમ થાય કે એ અરીસામાંથી મળતું પ્રતિબિંબ કેવું હશે તો એ મરી એ અરીસામાં મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય બરાબર છે આભાસી એટલે કે અરીસાની પાછળના ભાગમાં દેખાય ક્યારે આપણી આગળ દેખાય નહીં બરાબર તમે અરીસામ સામે ઊભા રહો તો તમને સામેલું પ્રતિબિંબ અરીસામ જોઈ શકાય એટલે કે આભાસી તમે એને અડી શકો નહીં ચતું હોય ક્યારે એવું થયું કે આપણે અરીસામ જોવા ગયા ને આપણે ઊંધા થઈ ગયા તો એવું પણ થશે નહીં એટલે કે પરી ચત્તું એટલે કે સીધું હશે અને વસ્તુની સાઇઝનું જ હોય બરાબર છે કોઈ દેવું થયું કે કોઈ પ્રતિબિંબ આપણે જોયું હોય અને આપણી સાઇઝ કરતાં નાનું થઈ ગયું મોટું થઈ ગયું પતલું થઈ ગયું હોય અથવા જાડું થઈ ગયું તો એવું આપણને મળતું નથી જોવા બરાબર છે તો સમતલ અલીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હશે આભાસી ચત્તુ અને વસ્તુની સાઇઝનું હોય છે બરાબર છે આ પ્રતિબિંબ અરીસાની પાછળ આપણે જેટલા અરીસાથી દૂર ઊભા રહીએ એટલો જ એ પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં દૂર હોય છે બરાબર છે અને આવા અરીસામાં શું થાય આપણી બાજુઓ ઉલટે જાય આપણી જે જમણી બાજુ હોય તે સામે અરીસામાં આપણને કેવી લાગે ડાબી બાજુ લાગે આ નાની નાની વસ્તુ છે બરાબર છે જે આપણને ખબર હોય અને જે ઉલટું દેખાવાની જે ઘટના છે એને શું કહેવાય પાશ્વિક વ્યુત્ક્રમણ બરાબર છે એટલે કે તમારી જે બાજુઓ છે તમારું જે આખું પ્રતિબિંબ છે એ ઉલટાઈ ગયેલું હોય છે બરાબર છે ઓકે ચલો હવે આપણે જોઈએ ગોળીય અરીસાઓ તો ગોળીય અરીસા એટલે શું અને તેના પ્રકારો સમજાવો બરાબર છે તો ગોળીય અરીસા એટલે શું કે એવી પરાવર્તક સપાટી કે જે કોઈ કાચ અથવા ક્વાડ્ઝના પોલા ગોળાનો એક પૃષ્ઠ ભાગ હોય આ થોડું ડિફિકલ્ટ થઈ ગયું સમજી લો ક્રિકેટનો એક બોલ છે અને જે કાચનો છે અને વચ્ચે પોલો ભાગ છે તો આપણે ક્રિકેટના કોઈ બોલને થોડો કટ કરી દઈએ કે જેવો આકૃતિ દર્શાવે એવો ભાગ આપણે કટ કરી દઈએ બરાબર છે તો એ જે ભાગ બને એવા અરીસાને આપણે ગોળી હરીસા કહેવાય બરાબર છે તમે બટેકુ લો અને થોડું એને કાપી નાખો બરાબર છે તે જે ગોળાકાર ભાગ બને એવું જો કોઈ કાચનો ગોળો હોય ને એમાંથી આપણે કટ કરી નાખીએ તો આપણે ગોળી અરીસા આપણે બનાવી શકીએ બરાબર છે તો ગોળીય અરીસા છે તો ગોળી અરીસાના પણ બે પ્રકાર છે કેટલા પ્રકાર છે બે એક અંતરગોળ અરીસો અને એક બહિર્ગોળ હરીસો તમને તેમનું સાલું આવું શું છે અંતર્ગોળ હરીસો અને બહિર્ગોળ અરીસો તો જોઈએ કે અંતર્ગોળ અરીસો એટલે કે જેની પરાવર્તક સપાટી અંદર તરફ વળેલી હોય એટલે કે ગોળાના કેન્દ્ર તરફ હોય આપણે કોઈ ગોળામાંથી બનાવ્યું તો એનું કંઈક કેન્દ્ર પણ હશે બરાબર છે આનો મિનિંગ એવો હોય કે જે અરીસો આપણે બનાવવો હોય તો કોઈ પણ એક બાજુને અપારદર્શક કરવી પડે આપણે પહેલાં લેક્ચરમાં જોયું હતું કે કોઈ પરાવર્તન થવા માટે પારદર્શક સપાટી જરૂરી નથી કેવી સપાટી જરૂરી છે અપારદર્શક તો આપણા ઘરનો અરીસો બી તમે જોજો પાછળ ફરીને કોઈ દિવસ જો અરીસો તૂટે તો જોજો કે પાછળ એને રંગ લગાડેલો હોય એટલે કે એને અપારદર્શક આપણે બનાવેલો હોય છે એવી જ રીતે અંતરગોળ અને ભયગોળ અરીસાની સપાટી પણ આપણે અપારદર્શક કરવી પડે બરાબર તો તેની પાસે રંગને એવું લગાડવું પડે તો જે અરીસાની બહારની બાજુએ રંગ લગાવીએ બરાબર છે એટલે કે અંદરની બાજુ આપણે પરાવર્તક રાખીએ તેને અંતરગોળ કહેવાય અંદરની બાજુ પરાવર્તક રાખીએ એને શું કહેવાય અંતરગોળ કહેવાય બરાબર જો આકૃતિમાં દેખાડ્યું છે કે તમને આ શેડેડ ભાગ છે એ કઈ સાઈડ છે બહારની તરફ છે એટલે કે અંદરથી એનું પરાવર્તન થશે બરાબર છે અને બહિર્ગોળ એવી એટલે શું કે જેની બહારની ભાગ પરાવર્તક હોય એટલે કે જો આ બનેમાં આકૃતિમાં ફેર શું છે અહીંયા આપણે આ અંતર્ગોળમાં જુઓ છો તમે અંતરગોળમાં બહારની સપાટી પર રંગ લગાડ્યો છે અને બહિરગુળમાં અંદરની સપાટી પર રંગ લગાડ્યો છે ખબર પડી એટલા માટે આના નામ એવા છે અંતર્ગોળ એટલે કે અંદરની સપાટીમાંથી પ્રકાશ પરાવર્તન પામશે અને બહિરગોળ એટલે બહારની સપાટીમાંથી પ્રકાશ પરાવર્તન પામશે બરાબર છે જુઓ આકૃતિમાં બરાબર છે આ છે અરીસાના પ્રકારો હવે તમને એમ છે કે આ અરીસા આપણે કેવી રીતે બનાવશું ચલો મારે પણ અરીસો બનાવવો છે તો આપણે એને કેવી રીતે બનાવશું બરાબર છે તો તે એની એક રીત છે જે નાનકડી રીત આપણી કદાચ ચોપડીમાં આપી છે તો જોઈ લઈએ કે જુઓ કે આ એક ગોળો છે તમને ગોળીય કવચ દેખાયું બરાબર છે એ ગોળીય કવચ છે એની અંદર આપણે વર્તુળ આકાર ભાગમાં છે એટલે કે અમુક ભાગ કાપી નાખ્યો જે તો આખું તમે દર્શાવશો એથી બી ભાગ આપણે કાપી નાખ્યો સી છે એનું કેન્દ્ર છે આર એ ગોળાની ત્રિજ્યા છે બરાબર છે હવે જો અંદરની સપાટીને રંગ લગાડીએ તો બહિર ગોળ બનશે અને બહારની સપાટીને રંગ લગાડીએ તો કયો વારીસો બનશે અંતરગોળ અરીસો બને યાદ રાખવાનું કન્ફ્યુઝ થવાનું કોઈ જરૂર નથી એટલું યાદ રાખવાનું કે અંદરની સપાટી હોય એમાંથી જો પ્રકાશનું પરાવર્તન થાય તો એને અંતરગોળ કહેવાય અને બહારની સપાટી વડે પરાવર્તન થાય તો એને બહિર ગોળ કહે છે બરાબર છે તો આપણે કેટલા અરીસા જોયા ત્રણ પ્રકારના સમતલ અરીસા અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા સમતલ અરીસાના પ્રતિબિંબ વિશે આપણે ચર્ચા કરી લીધી આભાસી હોય ચત્તું હોય અને વસ્તુ જેટલું જ હોય બરાબર છે હવે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના પ્રતિબિંબો કેવા હશે અમુક એની સંજ્ઞાઓ આવશે બરાબર છે એ બધું આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે બરાબર છે આજના દિવસ પૂરતું આપણે આને આટલું રાખીએ છીએ જોઈ લો શું જોયું આપણે સમતલ રિસાતું પ્રતિબિંબ ગોળિયા રીસા એટલે શું તેના પ્રકારો જોયા બે પ્રકાર છે અંતર ગોળ રીસો અને વૈરગોળ રીશો અને ગોળિયા રિસા આપણે કેવી રીતે બનાવવાના છે બરાબર છે તો આપણે આટલું અત્યાર સુધીમાં ભણ્યા બરાબર છે જો આમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને ગમે ત્યારે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અથવા જો મારો નંબર હોય તો તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો ઓકે ચલો આભાર ભણો અને ઘરમાં રહીને સેફ રહો ગુડ બાય ટાટા